મારા બાળ મિત્રો, આજે હું તમને અમે બાળકો હતા ત્યારે જે જમાનાનું જમણ હતું ને એનું એક વર્ણન કરવાનું છું. જૂના જમાનામાં જમણ જે થતું ને એ અલગ રીતે જ થતું. મોસ્ટલી જ્ઞાતિની મોટી માજનવાળી હોય, એમાં લાંબી લાંબી ચૂલો હોય, એમાં લાકડાથી ચૂલો સળગાવ્યો હોય, મોટા ટોપ હોય, મોટા ઢાંકણા હોય, મોટા લાંબા પાટલા હોય. ઈ જમાનામાં ડીસો નહોતી, લોકો પાતળથી ચલાવતા, પતરાવળી જે આજે આપણે કહીએ છીએ, અને વાડકા સૌ પોતપોતાના ઘરેથી લઈ આવતા, અને આવું જમણ થતું. હવે આવા જમણમાં કોઈક વખત 68માં કંઈક ભૂલ થાય, માણસો વધી જાય કે કોઈક ખાવાનું ખૂટી જાય, ત્યારે શું થાય? તો એની એક રમૂજી કવિતા સરસ છે જે હું આજ તમારા સમક્ષ રજૂ કરીશ. કવિતાનું શીર્ષક છે બે દામોદર દાળમાં પાણી. હવે સાંભળો, દે દામોદર દાળમાં પાણી, વાત વધી કોઈ વાતને જાણી, હે દામોદર દાળમાં પાણી, નોતરામાં છે ગોટમ ગોટા, નોતર્યા ત્યાં નાના ને આવ્યા મોટા, વાટકા લાવ્યા એવડા મોટા, પીરસનારની ભૂલ દેખાણી, જેને લીધે થઈ છે ઘાણી, દે દામોદર દાળમાં પાણી. તાપ વધ્યો અને તપેલું ચીબું, ઉકળીને ઉછળ્યું છીબું, ત્યાં પડેલું બોલ્યું લીંબુ, થોડી ઉભરાણી થોડીક ઢોળાણી, જેને રસોડે છે એની ધાણી, દે દામોદર દાળમાં પાણી. કેટલી સંખ્યા કોકને પૂછી, દાળ ઓરાણી વાતમાં ઓછી, ને ભાત વેળાએ તાણમ તાણી, દે દામોદર દાળમાં પાણી. બાળકો, મજા આવી હશે, બીજી વખત નવી વસ્તુ કંઈક લાવશો આપની સમક્ષ. આભાર.